ભુજમાં કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે ટાઉન હોલ નજીક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે બાદ આશ્ચર્યજનક કાર્યક્રમ રજૂ કરી માધવપુરના મેળામાં ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટિલ દ્વારા કૃષ્ણ અને સુભદ્રાને પતિ પત્ની તરીકે દર્શાવવાને લઈને તેમની અજ્ઞાનતાનો વિરોધ કરી હિન્દુ સમાજને લાગણી દુભાવવા બદલ કોંગ્રેસ દ્વારા માફીની માંગ સાથે સીઆર પાટિલના ફોટાઓને સળગાવવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન પોલીસે કોંગ્રેસ આગેવાનોની અટક કરી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ હિન્દુત્વનો ઠેકો લઈ ફરે છે, પરંતુ ભાજપના ગુજરાત પ્રમુખ ખુદ હિન્દુ ધર્મના ઇતિહાસથી અજાણ હોવાનું હાલમાં તેમણે માધવપુરના મેળા દરમિયાન જાહેર મંચ પરથી કહેલી વાત પરથી ફલિત થાય છે. 5000 વર્ષ જૂની ગરિમાપૂર્ણ ઇતિહાસમાં કૃષ્ણ અને સુભદ્રા ભાઈ બહેનના પવિત્ર સંબંધને પતિ પત્ની તરીકે દર્શાવી દેવા બદલ તેઓએ લોકોની માફી માંગવી જોઈએ. હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીને તેના કારણે ઠેસ પહોંચી છે. આજે બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા એમની પ્રતિમાને હારોપણ કરી વંદન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે આટલા મોટા દિવસે દુઃખજનક વાત છે કે અમારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના ફોટા દહન પાડી અને એમને માફી માંગે એવી અમારે સૂત્રોચ્ચાર કરવો પડ્યો. કેમ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને રૂક્ષ્મણીજી અને સુભદ્રાજી વિશેનો તફાવત ખબર નથી, એમને કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજીના સંબંધની ખબર નથી. એવા લોકો ધર્મના નામે ચૂંટણીઓ લડતા હોય છે, પરંતુ ખરેખર જેમને હિન્દુ ધર્મની કોઈ માહિતી નથી એ બહુ દુઃખની વાત છે. એટલે અમે સી આર પાટિલ માફી માંગે એવા સૂત્રોચ્ચાર કરી એમના ફોટા દહન કર્યા હતા. સીએનજી ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો શુક્રવારે એક દિવસની હડતાલ પર ઉતરશે. રાજ્યમાં જે રીતે દિન પ્રતિદિન પેટ્રોલ